મને હતું કે લગભગ અડધા પાછા નહીં આવે. જાવેદ અખ્તરનો એક શેર છે કે મેરી મેરે હિસ્સે કા વો આસમા ખાવે. આપણે ત્યાં વક્તા હોય છે ને બીજાનો વખત થઈ જતો હોય છે. પણ સૌરભભાઈ બહુ સરસ બોલ્યા, આપણે કેટલું બધું જાણવા મળ્યું નર્મદ સિવાય. મને સંજયભાઈ મને કહ્યું કે મારી આદત છે મજાક મજાકમાં દિલની વાત કરી દેવાની. તો મને મને હમણાં સંજયભાઈ સંજય પંડ્યાએ કહ્યું કે તમે સંજય તું ચંદ્રકાંત બક્ષીની આત્મકથા બક્ષીનામા પર બોલ. એટલે પહેલાં તો મને બહુ એક્સાઇટેડ મેં ફીલ કર્યું કે હું બોલું. પછી ઉઘાડીને જોયું, મને થયું કે આમાં બહુ અડધો કલાક બોલાશે નહીં, કારણ કે હું 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 જ હતું એમાં. કેન્સર એઇડ્સ ને એવા બધા જે રોગ છે એના ઇલાજ શોધાયા નથી, એમ ગુજરાતી સ્ટેજ પર વક્તવ્યમાં અને સાહિત્યમાં હુંનો રોગ હજી એની દવા શોધાઈ નથી. આજે તમે જોયું જ હશે. મને મને ખરેખર બહુ બહુ ગમ્યું આજે. મને સૌરભભાઈએ કહ્યું કે પેલી રસિકડા નવ વર્ષો કોઈ શોખ એમાં કે શખની વાત હોય તો મેં કહ્યું સેક્યુલર. એટલે મને ખબર પડી કે નર્મદ માત્ર મહાન કવિ કે લેખક નહોતો કર્યો, દૂરંદેશી હતો. ત્યારથી એમને મારી પડી હતી, ત્યારથી મારી કદર હતી. અને એમનો ટેસ્ટ બી ઊંચો હતો કે એણે મારા વિશે વિચાર્યું, જેમ રઘુવીરભાઈ અને વિઠ્ઠલભાઈનો પેલો જોગ હતો ને એ રીતે. એટલે સૌરભભાઈની એ વિચારધારાનું હું નિખાલસતાથી સ્વાગત કરું છું અને મારું વક્તવ્ય આગળ કરું છું. અને હું આઈ પ્રોમિસ યુ, હું અહીંયા ચાર્લી ચૅપ્લિનની કિતાબ પર હાથ મૂકીને શપથ ખાઉં છું કે હું માત્ર એના અને એના અને એના વિશે જ બોલીશ. હું ફિલ્મનો માણસ છું એટલે અમે છે ને બે કલાકમાં અમારે ફિલ્મ પતાવવી પડે, હોલ ખતમ કરવો પડે, એટલે હોલ પાછો આપી દેવો પડે, બીજી ફિલ્મ ત્યાં લાગે. ઇન્ટરવલ 10 મિનિટનો હોય, એમાં બે કલાકની ફિલ્મમાં પછી નેક્સ્ટ શોમાં બીજા 2 કલાક, આવતીકાલે વધુ, આવતીકાલે 3-4 એપિસોડ, એવું ના ચાલે અમારે. અમારે થોડું ટેલેન્ટમાં રહેવું પડે, જેટલી હોય એટલી અમારે. એનીવે, ચાર્લી ચૅપ્લિન, તમે આંખ મીચો તમારી સામે એક લાકડી દેખાય, એક ટોપી દેખાય અને તમારે વધારે કંઈ વિચારવું જ ન પડે એવું નામ. જગતના કોઈ ખૂણામાં એવો આકાર તમે જોશો નહીં કે જે માત્ર એક લાકડી અને ટોપીથી એક રખડું, એક ટ્રેમ્પ, એક ઉદાસ, એક ગરીબ માણસ તમારી આંખ સામે તરવડે. એ માણસ રાજા નહોતો, એ માણસ કોઈ મોટો નેતા નહોતો, ધર્મ પુરુષ નહોતો, કોઈ મોટો કવિ નહોતો. રખડું, ટ્રેમ્પ, ગલીના નાકે ફરનારો માણસ જેને અમર કરી દે છે ચાર્લી ચૅપ્લિન, ધ ચાર્લ્સ ચૅપ્લિન. ચાર્લી ચૅપ્લિન વાત કરે છે, કેટલી સરસ વાત કરે છે કે તમે દિવસમાં જો એકવાર હસો નહીં કે હસાવો નહીં તો તમારો દિવસ નિષ્ફળ અને વેસ્ટેડ છે એમ માનજો. હવે આનાથી મોટી ફિલોસોફી મેં જગતમાં કોઈ જોઈ નથી. કારણ કે ભગવાન હશે ત્યાં હશે, ઈશ્વર હશે, કાયદા હશે, નીતિ હશે, બધી એની જગ્યાએ છે. પણ તમે એક સામેના માણસને તમે એની એના ચહેરા પર તમે સ્મિત લાવી આપો, આનાથી ઉત્તમ બક્ષિસ કઈ હોય. અને ચાર્લી ચૅપ્લિને એટલા માટે મહાન છે, ઘણા કલાકારો, ઘણા નટ નટીઓ, એક્ટ્રેસીસ, ફિલ્મ મેકર્સ આવી ગયા, પણ ચાર્લી ચૅપ્લિને એ કામ કર્યું કે જગતની દરેક ભાષામાં, દરેક ખૂણામાં જ્યાં ભાષાની જરૂર નથી ત્યાં જ એને હસાવ્યા છે. એણે ભાષાનો લોપ કરી નાખ્યો, એણે ધર્મનો લોપ કરી નાખ્યો, અને ચામીના રંગનો લોપ કરી નાખ્યો. અને એટલે ચાર્લી ચૅપ્લિન સાચા અર્થમાં જગ ચહિતો ચૅપ્લિન છે, જેને આજે હું વાત કરવા જઉં છું. અને ચૅપ્લિને સાયલન્ટ ફિલ્મોમાં સરસ હસાવ્યા, રડાવ્યા. અને એણે બહુ સરસ વાત કરી કે શબ્દો બહુ ચીપ છે, શબ્દો બહુ સસ્તા છે. એમાં મેક્સિમમ તમે મોટામાં મોટી વસ્તુ કહી શકો તો હિપોફોટેમસ કે એલિફન્ટ. કેટલી સુંદર એણે વાત કરી છે. એ ચૅપ્લિન
જ્યારે નવલકથા એની આત્મકથા સોરી મેં વાંચવાનું શરૂ કરી ત્યારે મને હતું કે મેં સંજયભાઈને કહ્યું કે હું આના પર વાંચીશ તો મને બહુ ફાકો હતો કે હું વાંચીશ તો બે મિનિટમાં મને મજા આવશે ને, પહેલાં વાંચી દઉં આના પર બોલીશ, પણ ત્યારે મને ખબર પડી કે કેટલું અઘરું કામ છે. કારણ કે ચાર્લી ચેપ્લિનની આત્મકથામાં માત્ર એની ફિલ્મોની વાત નથી, માત્ર એના અફેર્સની વાત નથી, માત્ર હું નથી, એમાં જગતનો ઇતિહાસ છે. એક માણસ જે એક પણ શબ્દ ફિલ્મોમાં બોલતો નથી એ જગતનો ઇતિહાસ એની ફિલ્મો વડે એની આત્મકથામાં લખે છે. ચાર્લી ચેપ્લિન ખૂબ જ ગરીબ, બાપ દારૂડિયો એક્ટર, બીજી પત્ની કરી હતી, માં નાટકોમાં એક્ટ્રેસ, દમ ખાંસી કોઈ ચોલ જેવી જગ્યામાં રહે, આસપાસ દારૂની ભઠ્ઠીની વાસ આવે, રબરના મોજાની વાસ આવે, ત્યાં ચાર્લી ચેપ્લિન નાનકડો છોકરો સાવ ચૂપ સાવ ઉદાસ. એને આંસુ શું છે એ પણ ખબર નથી, એને વેદના શું છે એ પણ ખબર નથી, ખાલી એ માતાની સાથે એના નાટકના શોઝમાં જાય અને ત્યાં માતાનું પરફોર્મન્સ જુએ, માતા ડાન્સ કરે પરફોર્મ કરે, સુંદર સ્ત્રી હતી. ધીમે 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 એનો દમનો એનો રોગ વધે છે, માનો અવાજ તરડાવવા માંડે છે. પતિ વિનાની સ્ત્રી ગમે એમ કરીને બે છેડા ભેગા કરે, બે બાળકો ચાર્લી અને સિડની, અને ધીમે ધીમે એનો અવાજ તરડાવવા માંડે છે. અવાજ તરડાય છે ને એક દિવસ સ્ટેજ પર એ ગાઈ રહી છે, ડાન્સ કરી રહી છે, ત્યારે સામે પ્રેક્ષકોમાં ઘણા બધા સૈનિકો છે, ઉમરાઓ છે, બધા સાંભળી રહ્યા છે. ગાતા ગાતા ગાતાનો અવાજ ફાટવા માંડે છે, બેસવા માંડે છે, લોકો હુટિંગ કરે છે, ચપ્પલ ફેંકે છે, પૈસા ફેંકે છે, એના પર ગાળો આપે છે. ત્યારે મેનેજરને લઈને ખેંચીને લઈ જાય છે અને સ્ટેજ પર મેનેજરને બોલાવવામાં આવે છે, મેનેજરને પર તો ગાળો આપી જાય લોકો. અને ત્યારે ચાર્લી નાનકડો છોકરો 5 વર્ષનો જાય છે અને માતાનું સોંગ પોતે પરફોર્મ કરવા માંડે છે એના અવાજમાં, અને ઓડિયન્સમાં સન્નાટો, ઓડિયન્સમાં સન્નાટો, બધા જોવા મળતા નાનું સરસ આટલું ક્યુટ બાળક જે છે એ ડાન્સ કરી રહ્યું છે. અને ચાર્લીનું આ પહેલું પરફોર્મન્સ હતું અને લોકો ખુશ થઈ ગયા, લોકોએ સિક્કા ફેંક્યા. કોમેડી અહીંયા શરૂ થાય છે, લોકોએ સિક્કા ફેંક્યા, પેલું બાળક અટકી ગયું, ગરીબ બાળક ચાર્લી, એણે પેલા સિક્કા ભેગા કર્યા અને કહ્યું 2 મિનિટ પછી, હા સિક્કા ભેગા કર્યા, ખિસ્સા મૂક્યા, પછી ડાન્સ કર્યો. અને એટલે જ ચાર્લી ચેપ્લિનની દરેક રચના તમે જોશો તો એમાં વેદના અને હાસ્ય બંનેનો સંગમ છે. માત્ર કોમેડી બસ્ટન કીટને બી કરી છે, ઘણા બધાએ કરી છે, નામ તો એનો આનંદ છે, પણ જ્યાં વેદનાની વચ્ચે હાસ્ય છે અને હાસ્યની વચ્ચે વેદના છે ત્યાં સાચી કલાકૃતિ થાય છે, ત્યાં ચાર્લી ચેપ્લિન જેવો મહાન કલાકાર જન્મે છે. ચાર્લી ચેપ્લિન માટે કહેવાતું કે જગતના જે ખૂણે જીસસ ક્રાઇસ્ટને લોકો નતા ઓળખતા ત્યાં ચાર્લી ચેપ્લિનને લોકો ઓળખતા હતા, કારણ કે એ લોકો જેવો હતો, લોકોને એમાં પોતાનો પડછાયો દેખાતો હતો. એ આઈવરી ટાવરમાં બેસીને વિદ્વાનની જેમ કે મોટા કલાકારની જેમ ખુરશી પર બેસીને વાત નહોતો કરતો, એ લોકોની આંખોમાં આંખો પરોવીને વાત કરતો હતો. એક નવો ફિલ્મ મેકર એની પાસે ગયો, લેખક કે નાટ્યકાર, એણે કહ્યું કે મને સમજાતું નથી કે તમે કોમેડી કેવી રીતે, એકને એક જોક તમે કેવી રીતે લોકોને હસાવો છો. એક કેળાની છાલ છે ને, એક જાડી સ્ત્રી જઈ રહી છે ને, કેળાની છાલ પર એનો પગ પડે છે, પગ પડે છે અને પડી જાય છે. હવે આ તો આટલી વાર આપણે જોક જોયો છે, કેળાની છાલમાં કોઈ પડી જાય એમાં શું હસવાનું, કેવી રીતે આમાં જોક કેવી રીતે બને. તો ચેપ્લિન કહે છે એના આ પ્રકરણની અંદર ક્યાંક, એ કહે છે કે તમે પેલા દેખાડો એ સ્ત્રી આવી રહી છે, એ જાડી છે, થોડી નજીક આવે, તમે કેળાની છાલ દેખાડો, પછી પછીનો ચહેરો દેખાડો, પછી એના પગ દેખાડો, પછી કેળાની છાલ પર પડે તો કે હા તો, પણ પડે ત્યારે સીધી ગટરના મેનહોલના ઢાંકણાની અંદર પડે, ત્યાં તમારો જોક પડે. અને ત્યાં ચાર્લી ચેપ્લિન એને એક્સટેન્ડ કરીને વાત કરે છે કે પડવું છે એ આપણી નિયતિ છે, પણ તમે ગટરના ઢાંકણાની અંદર પડીને બીજાને હસાવો છે એ તમારી સિદ્ધિ છે. બિગ ફિલ્મ મેકર, વોટ અ બિગ આર્ટિસ્ટ હી વોઝ. આપણે કેટલા નાના લોકોની વચ્ચે જીવીએ છીએ, આપણે સેક્યુલર અને સામ્યવાદી વિશે વાત કરીએ છીએ. આ ચાર્લી ચેપ્લિન હતો કે જેણે પોતાની કરિયરની હાઈટ પર, જ્યારે લગાતાર 70-80 ફિલ્મો એની ચાલી ગઈ હતી, ઇવન ટોકી પિક્ચર આવી ગઈ હતી, બોલતી પિક્ચર, ત્યારે પણ એની મોંઘી ફિલ્મો લાઇમલાઇટ અને ડિક્ટેટર ને બધી ચાલી હતી. એ ટાઈમે એણે અમેરિકાને લાત મારી હતી
કે જો અહીંયા મારા સમાજવાદી સામ્યવાદી હિટલર વિરોધી વિચારોને ગરીબ માટેના વિચારોને જો નહીં સ્વીકારવામાં આવે તો હું અમેરિકા નહીં જાઉં. એ માણસ ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો પોતાની ફિલ્મના પ્રમોશન માટે. એને ટેલિગ્રામ આવે, કેબલગ્રામ કહેવાય શિપમાં, અને કહે છે કે અમેરિકા તમે આવો અને ત્યાં તમે કબૂલ કરો કે હું સામ્યવાદનો વિરોધ કરું છું, હું હિટલરના વિશે કંઈ બોલીશ નહીં, હું કોઈ પોલિટિકલ વાત બોલીશ નહીં, હું માત્ર હસાવીશ. અને ચેપ્લિને કહ્યું કે મારે ત્યાં નથી જવું. લંડન ગયો, લંડનથી પછી એને સ્વિટ્ઝરલેન્ડ ગયો અને અમેરિકા પાછો. અને અમેરિકામાં એની લાખો કરોડની સંપત્તિ હતી જે ધીમે ધીમે એણે મેળવી આ દાદાગીરી એનામાં હતી. જ્યારે હિટલરે યહૂદીઓ પર અત્યાચાર કર્યા ત્યારે એણે સ્ટેન્ડ લીધું. આજે તો સ્ટેન્ડ લેવાની વાતો કોઈ કરે ને અને બસ સ્ટેન્ડ પર ઉભા રહેવાની હાલત થઈ જાય. એણે સ્ટેન્ડ લીધું કે હું યહૂદીઓને બચાવવા માટે એના પક્ષમાં વાત કરીશ, મારી ફિલ્મ કોઈ જોવા આવે ન આવે. અને બહુ જ મોટો સ્ટાર હતો, સ્ટાર એટલે વર્લ્ડનો સૌથી મોટો સ્ટાર હતો. એ વખતે કરોડો રૂપિયા કમાતો હતો, કરોડો રૂપિયા મને નુકસાન થાય, પોતે પ્રોડ્યુસર બી હતો. હું યહૂદીઓ વિશે વાત કરીશ, હું માઇનોરિટી વિશે વાત કરીશ, હું ગરીબો માટે વાત કરીશ જેના પર અત્યાચાર થાય છે, એના પર હું વાત કરીશ. અને કરી સેક્યુલરો પર અને સામ્યવાદીઓ પર ગટિયા મજાક નહોતી એણે બનાવી. અને એટલે જ ચાર્લી ચૅપ્લિન ઇતિહાસમાં અમર છે, બાકીના એને ટાઈમના એક્ટરો કોઈને યાદ પણ નથી. ચાર્લી ચૅપ્લિને નાટકોમાં કામ કર્યું નાનપણમાં માની સાથે. અને પહેલી વાર મેં તમે જે વાત કરી કે જ્યારે એણે કામ કર્યું આવી રીતે અને એણે પૈસા ભેગા કર્યા અને ડાન્સ કર્યો, એ ચેપ્ટર વિશે ચાર્લી ચૅપ્લિન કહે છે, રંગભૂમિ પર મારો પહેલો પ્રવેશ હતો અને મારી માનો આખરી. એના પછી માં ક્યારેય કામ ન કરી શકી. પછી એ બાળ કલાકાર તરીકે કામ કરતો, નાના મોટા કામ કરતો. ને કેટલું સરસ એમ એક વાક્ય લખ્યું છે કે અમે લોકો જે પાંચ સાત છોકરાઓ હતા અમે બહુ નેચરલ હતા, અમે લોકો સરસ ડાન્સ કરતા અને બહુ ક્યુટ હતા. અને પ્રોડ્યુસર અમને મેકઅપ કરવા આપતો નહીં, તો અમારી એન્ટ્રી થાય એની પહેલાં છે ને અમે ગાલને આમ ચીમટો ભરી લઈએ એટલે ગુલાબી ગુલાબી થઈ જાય. વોટ અ ગુડ એક્સપ્રેશન. અને ત્યારે કહે છે કે આ આ જે વાત છે ને કે તમે તમાચો વાઈને ગાલ લાલ રાખો કે ચૂંટીઓ ભરીને જે બી, એ ત્યાંથી એને વેદનાના મૂળ મળે છે. એન્ડ હી સેઝ કોમેડી ઇઝ અ ટ્રેજેડી ઇન લોંગ શોટ. વોટ અ લાઈન. હવે તમે ટેકનિકલી જુઓ કે તમે કોમેડી ઇઝ ટ્રેજેડી ઇન લોંગ શોટ, દૂર ક્યાંક કંઈક કોઈ માણસ પડી જાય કે દેખાતો હોય એવો હું સીન દેખાડું સ્ક્રીન પર તો કોઈ હશે નહીં, બરાબર, નજીકથી દેખાડવું પડે, એ ટેકનિકલ વાત થઈ. અને કોમેડી ઇઝ ટ્રેજેડી ઇન લોંગ શોટ એટલે કે તમે કોઈ જુઓ છો ને તમને હસવું આવે છે અને તમારી સાથે થાય તમારા માટે ટ્રેજેડી છે. આ ચાર્લી ચૅપ્લિનની ફિલોસોફી હતી. થોડો મોટો થાય છે, નાના મોટા કામ ધંધા કરે છે અને પછી એક બિઝનેસ કરવાનો આઈડિયા. માં બિચારી ગાંડા જેવી થઈ ગઈ હોય છે કે કામ નથી, મોટો ભાઈ છે ક્યાંક નોકરી કરે છે, તો એ લીલીઝ નરગિસ જેને કે ફ્લાવર છે વેચવાનું કામ કરે છે. સાંભળજો, આમ બી મા અને એના વચ્ચેનો સંબંધ જોજો. તો એ બિયર બારમાં જાય છે ને, નરગિસ વેચે છે, નાનો છોકરો ક્યુટ અને બોલતા સરસ આવડતું કે લીલી યસ લીલી યસ કરીને વેચતો, તો ત્યાં બધા મસ્તી કરે. કારણ કે નાનો છોકરો કોઈ પૂછ્યું કે વાય યુ આર સેલિંગ ધીસ, તો કે માય ફાધર ડાઈડ વેન ધીસ ઇઝ એવરી ડે એન્ડ રોજ મરે છે મારો બાપ. અને પછી એણે આ ટાઈપના જોક્સ કરી 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 કરીને એણે પછી લીલીઝ કુમુદના કે નરગિસના ફૂલો જે ગુજરાતીમાં કહેવાય એને વેચવાના શરૂ કર્યા. એક દિવસ માને ખબર પડી કારણ કે પૈસા ક્યાંથી આવે છે. અને માએ કહ્યું કે તું ક્યાંથી, હું બારમાં જાઉં છું ત્યાં જઈને વેચું છું. તો કે જે દારૂ પીને જે પીઠામાં જે દારૂને કારણે તારો બાપ ખુવાર થઈ ગયો ત્યાં જઈને તું આ વેચીશ, મને આ કમાણી મંજૂર નથી. અને એટલે ચાર્લી ચૅપ્લિને કહ્યું કે મારી વેદના કોઈનું હાસ્ય બને તો ભલે, પણ મારું હાસ્ય કોઈ માટે વેદના ન બનવું જોઈએ. અન્યના ભોગે મજાક કરી સૌરભભાઈએ કરી ને હમણાં, જાકી રહી ભાવના જેસી પ્રભુ મૂરત વોટેવર વોટેવર. કોમેડી અને કોમેડીની કક્ષાનો આ જ ફરક છે, રડતા રડતા હસાવવું, હસતા હસતા રડાવવું. અને એક પગભરીની માં પાગલ થઈ જાય છે, ઘરે ઘરે જઈને કોલસા આપીને કહે છે જો તમારા માટે હું ડાયમંડ લાવી. અને ખૂબ ગરીબી માને પાગલખાનામાં નાખવામાં આવે છે, છોકરાઓ રસ્તા પર આવી જાય છે
અને ક્યારેક મળવા જાય છોકરાઓ તો કે તમે સંભાળજો માં કે વાળ પોતાના ખેંચી અને કે તમે રસ્તો બરાબર સંભાળીને જજો, તમે ખોવાઈ જતા નહીં. એ તો છે ને એ લોકો તમને પકડી લેશે ને તમને પણ અહીંયા મૂકી દેશે. અને ધીમે ધીમે આડોશ પાડોશ બધા કામ કરતા કરતા આ તે ગરીબીમાં ધીમે ધીમે એક્ટર બને છે, અને જ્યારે સ્ટેજ પર બોલવાનું શરૂ કરે તો એ ફ્લોપ થઈ જાય છે. લોકો એને હૂટ કરે છે, લોકો એના પર જોડા ફેંકે છે કે એની મજાક કરે છે. અને ત્યારે ચાર્લી લખે છે આમાં કે મને થયું કે આના પછી હું ક્યારે એક્ટિંગ નહીં કરી શકું, કે મારાથી થશે નહીં, પીપલ આર હોટિંગ મી, પીપલ આર ડિસલાઇકિંગ મી. અને એ જ વાક્યનું સંધાન એ છેલ્લા ચેપ્ટરમાં લાવે છે કે જ્યારે ટોકી પિક્ચર બોલતી પિક્ચરો શરૂ થઈને મૂંગી પિક્ચરો બંધ થઈ, લોકો ધીમે ધીમે મારું ઓડિયન્સ ઓછું થવા માંડ્યું, ત્યારે મને પહેલો સીન પેલો યાદ આવે જ્યારે લોકોએ મને હૂટ કરેલો સ્ટેજ પર. કારણ કે કલાકાર માટે રિજેક્શનથી મોટું કોઈ મોત નથી હોતું. આ આત્મકથામાં તમે પાને પાને તમે ફિલોસોફી છે ને બહુ સહજ શબ્દોમાં છે. એ કહેતો કે હું મહિનાઓ સુધી ફિલ્મોમાં ફિલ્મ બનાવવા માટે પોતે ડિરેક્ટર પ્રોડ્યુસર બી હતો, હું ફિલ્મ બનાવતો, એડિટિંગ કરતો, કામ કરતો, ત્યારે મને કંઈ સૂઝતું નહીં, મને મારી પત્ની યાદ આવતી નહીં, મને મારી ગર્લફ્રેન્ડ યાદ આવતી નહીં, મને ખાવું પીવું યાદ આવતું નહીં. પણ એ ફિલ્મ પતી જાય ને પછી બીજી પિક્ચર શરૂ થાય એની વચ્ચે બધી મારી વાસનાઓ એક રાક્ષસ બનીને બહાર આવતી. કેટલું કેટલી નિખાલસતાથી એણે આખી વાતને કન્ફેસ કરી છે. 6 થી 7 કલાક એક વાર તો એવો સીન બને છે કે એ એડિટિંગ કરતો હોય છે અને રાતના 12-1 વાગે એની વાઇફ આવે છે, બીજી કે ત્રીજી વાઇફ, એણે કંઈક 4 લગ્ન કરેલા અને એના પોતાના કન્ફેશન પ્રમાણે એણે કહ્યું મારે 2000 સ્ત્રીઓ સાથે સંબંધ હતો અને પોતે કહ્યું હતું. તો એની બીજી કે ત્રીજી વાઇફ આવે છે અને એડિટિંગ કરતો હોય રાતના ને 2-3 વાગે ગયા હોય છે અને કામ કરતો હોય છે અને ખૂબ મુશ્કેલ. અચ્છા, ચાર્લી ચૅપ્લિનની ફિલ્મો આપણે જે બહુ ગમે છે કે જેમાં પડી જાય છે ને કૂદે છે ને ઉછળે છે, એ એટલા માટે કે ખૂબ શૂટિંગ કરતો ને એમાંથી કાપી કાપી કાપીને આટલું બનાવતો. એક નિર્માતા તરીકે બહુ મોંઘી પ્રોસેસ છે, પણ એ કરતો તો એ કાપતો તો કંઈ કામ કરતો તો એની વાઇફ પાછળ આવે છે અને કહે છે કે ચાર્લી યા લિસન ચાર્લી યા ટેલ મી ચાર્લી આર લિવિંગ યુ, પેલો કામ કરે ચાર્લી આઈ એમ ગિવિંગ યુ ડિવોર્સ. આ કહે છે ઓકે કટ. એટલો પોતાના આ સારું ખરાબ છે એ મને નથી ખબર, કે પોતાને પોતાની કલામાં એટલો બધો એ એન્ગ્રોસ્ડ હતો. એના માટે લોકોને હસાવવા મનોરંજન આપવું એનાથી મોટો કોઈ ધર્મ ન હતો. એણે કહ્યું છે એક જગ્યાએ કે વોટ એવર આઈ સી અબાઉટ આર્ટ લિટરેચર એટ ધ એન્ડ આઈ વિલ બી અ ક્લાઉન, છેવટે તો હું વિદૂષક જ રહીશ, જોકર જ રહીશ, બટ આઈ એમ પ્રાઉડ ટુ સે દેટ આઈ એમ નોટ અ પોલિટિશિયન ઓર નોટ અ પ્રીચર, યસ આઈ એમ અ જોકર. અતિશય નાસ્તિક માણસ ભગવાનમાં માને, એની માં ખૂબ માનતી, માં ચર્ચમેન લઈ જતી, ત્યાં બી એની સંતો નિવર્જનનો બાળક છે કે ત્યાં પાદરી બાઇબલ વિશે બોલતા, આમ કહેતા તેમ કહેતા, બધા પ્રવચન આપતા, અને પછી એ બંધ કરતા ને એટલી મજા પડતી. તો જીસસ ક્રાઇસ્ટમાં એ માનતો નહીં, ભગવાનમાં માનતો નહીં, નાસ્તિક હતો. મોટો સ્ટાર થઈ ગયો પછી એકવાર એક પ્રોડ્યુસર એની પાસે ગયા, એને બોલાવ્યા, એને 3-4 મોટા પ્રોડ્યુસર લંચ પર જમાડ્યા, બધાને જોક સંભળાવ્યા, અને પછી કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે લોકો લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ પર પિક્ચર બનાવી રહ્યા છો. એ કહ્યું હા બનાવી રહ્યા છીએ, એ રોલ હું કરીશ. ચોંકી ગયા કે જીસસ ક્રાઇસ્ટ પર સિરિયસ પિક્ચરમાં ચાલી ચેપ્લિન કેવી રીતે ચાલે, કોઈ પાસે બોલવા જેવું હતું નહીં. ચેપ્લિને કીધું કેમ, જો એના જેવો દેખાવું છું, હાઈટ પણ સેમ છે મારી, હું પણ કુંવારો છું, હું પણ મારી મા સાથે રહું છું, હું યહૂદી છું જેમ જીસસ હતા, અને સૌથી મોટી વાત એમની જેમ હું પણ કોમેડિયન છું. આ લોકો તો કાપો તો લોહી ન નીકળે એવી વાત. અને પછી બધાએ કહ્યું કે બરાબર છે, પણ પોસ્ટર પર તમારો ફોટો હોય આમ મૂછવાળો આમ ને ચાર્લી ચૅપ્લિન એ જીસસ ક્રાઇસ્ટ, એ તો કેવી રીતે ચાલે, લોકો તો ફાઈન છે થિયેટરને આ પોસ્ટરને બધું. તો એણે કીધું કે હું તો માનતો નથી કે જીસસ ક્રાઇસ્ટ જેવું કંઈ હોય. તો કે નહીં તમે નથી માનતા, પણ પબ્લિક તો માને છે ને, આપણે એમની ભાવનાઓ સાથે ખિલવાડ ન કરી શકીએ. ત્યારે જીસસ ક્રાઇસ્ટ વિશે એ વાત કહીને હસે છે, બારીનો પડદો ખોલે છે, 5 ફૂટ 5 ઇંચનો ચાર્લી ચૅપ્લિન, અને મોટીથી કહે છે જીસસ યુ કમ હિયર ડુ ધ મિરેકલ, આવો મને માર, આવો મને માર. કોઈ મિરેકલ થતો નથી, જીસસ ક્રાઇસ્ટ સુધા સુવા ગયા હશે. અને પાર્ટી લાંબી ચાલે છે, અને પછી સ્વિમિંગ પુલમાં કપડાં કાઢીને કૂદે છે ચાલી, અને કહે છે મને તરતા નથી આવડતું, જો હું મરી રહ્યો છું જીસસ લોકો મને બચાવે.
અને એક્ચ્યુઅલી એ ડૂબવા માંડે છે, બે ત્રણ ફ્રેન્ડ્સ એમાં કૂદકા મારે છે અને બચાવે છે, ત્યાં એક પ્રોડ્યુસર કહે છે સાલા નાસ્તિકને મરવા દો. આ હતું જીસસ ક્રાઇસ્ટની સામે પણ બળવો પોકારી શકે એવો ચાર્લી ચૅપ્લિન. ચાર્લી ચૅપ્લિનની ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે બહુ વેચાતો, યુનિવર્સલ લેંગ્વેજ બી એ સમજતો, પણ એને પોતાની જાત વિશે ક્લેરિટી બહુ હતી. એને ખબર હતી કે ટોકી ફિલ્મ આવી પછી હું નહીં ચાલું, એને ખબર હતી કે હું ઇમોશનલ ફિલ્મ વધારે કરીશ તો નહીં ચાલું, એને ખબર હતી કે જ્યારે હું પડીશ, હું માર ખાઈશ, મને જખમ થશે તો લોકો હસશે. હી વોઝ વેરી ક્લિયર અબાઉટ ઇટ. અને સૌથી મોટી એની વાત એ હતી કે એણે જેટલી વાર પોલિટિકલ સ્ટેન્ડ લીધા, જેટલી વાર એને અમેરિકન ગવર્મેન્ટે, યુરોપિયન ગવર્મેન્ટે એને સતાવ્યો, એટલી વાર એ સતત કડક ઊભો રહ્યો. એકવાર આઇન્સ્ટાઈનને મળ્યા, આઇન્સ્ટાઈને એને કહ્યું કે આ કમાલની વાત છે તમારી, યુ આર ગ્રેટ, તમે એક પણ શબ્દ બોલતા નથી ચૅપ્લિન, તો પણ તમને બધા રિસ્પેક્ટ કરે છે, તમને બધા સમજે છે. તો ચૅપ્લિને કહ્યું, ના તમે મારા કરતાં વધારે ગ્રેટ છો, તમે જે બોલો છો એ કોઈ સમજતું નથી તોય તમને રિસ્પેક્ટ કરે છે. અને બહુ અદ્ભુત, આમાં બે વસ્તુ વાંચીને મને બહુ જ મારી આંખ ભીની થઈ ગઈ કે ચાર્લી ચૅપ્લિને એમના જીવનમાં જે મહાન માણસો મળ્યા હતા, એમને ઇંગ્લેન્ડના અને અમેરિકાના તો નેતાઓ અને બધા હોય જ કલાકારો, કારણ કે ત્યાંનો હતો. એના પછી રશિયન અમુક સ્ટેલિન ને ખુરશેવ અને ચાઇનીઝ અને જેપનીઝ એક બે, પણ સૌથી વધારે એને લાંબુ ચેપ્ટર લખ્યું હોય તો મહાત્મા ગાંધી વિશે, મહાત્મા ગાંધીની મીટિંગ વિશે એને લખ્યું છે. આજે આપણે એ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ દોરમાંથી કે જ્યાં આ દેશમાં ગોડસેના મંદિર બને છે, એ ઘટિયા યુગમાંથી ને આપણે બોલતા ગુસ્સો આવે છે, એ દોરમાંથી આપણે ગુજરીએ ત્યારે આપણને ખબર પડે કે મહાત્મા ગાંધી કેટલી મોટી હસ્તી હતી. કે ચૅપ્લિન જેવા માણસે મહાત્મા ગાંધીને મળવા માટે સામેથી અપોઇન્ટમેન્ટ લેવી પડે અને મળવા ગયા અને સાથે વાત કરી, અને મહાત્મા ગાંધીને બહુ સરસ વાત કરી કે તમે તો યંત્રના વિરોધી છો, તો મોડર્ન જમાનામાં યંત્ર વિના કેમ ચાલે, તમે બધી આવી બધી વાત કરો છો. તો ગાંધીજીએ કહ્યું, બહુ સરસ કહ્યું કે ના, હું યંત્રોનો વિરોધી છું એ વાત ખોટી છે. ઇંગ્લેન્ડ સરકાર જે યંત્રોનો ઉપયોગ કરીને ભારતના લોકોની રોજગાર છીનવી લે છે હું એનો વિરોધ કરું છું. અને ચૅપ્લિને બહુ સરસ લખ્યું કે વિચિત્ર કપડાવાળો એક માણસ ઠંડીમાં ઠૂઠવાતો શાલમાલ લપેટીને લંડનમાં આવ્યો. શરૂમાં લોકોએ બહુ એની મજાક ઉડાવી, લાકડી લઈને ચાલતો હતો અને કાળો અને હાથે, અને પછી લોકો એને ધ્યાનથી સાંભળવા માંડે, રિસ્પેક્ટ આપવા માંડે. અને ત્યારે ચૅપ્લિન કહે છે કે મારું જે કેરેક્ટર છે ધ ટ્રેમ રખડું, ઇમારામાં કેટલી સિમિલારિટી છે, એક લાકડી છે, એક ટોપી છે, ગાંધીના ચશ્મા છે, લાકડી છે. આ તમે માત્ર ચશ્મા અને લાકડી દોરો અથવા ચશ્મા દોરો તો ગાંધીજી ખબર પડી જાય, અને કાંઈ ટોપી અને લાકડી પર દેખાડો તો ચૅપ્લિન ખબર પડી જાય. તો સત્ય અને કરુણા, હાસ્ય અને કન્વિક્શન બંને કેટલા એક પોઈન્ટ પર મળે છે. સૌથી મોટી વાત, એ જમાનામાં 100-200 કરોડ રૂપિયા મૂકીને ચૅપ્લિન વેન્ટ ટુ લંડન, અને લંડનથી પછી એ સ્વિટ્ઝર્લેન્ડ જતા રહ્યા, અમેરિકા ક્યારેય પાછા ફર્યા નહીં. અમેરિકને એમના પર સામ્યવાદી અને દેશ વિરોધી હોવાનો આરોપ લગાવેલો અને કહ્યું, એક જ વાર તમે આવો, એક જ વાર તમે આવીને ખાલી પ્રૂવ કરી દો કે તમે નથી, અમે તમને આવવા દઈશું. ચૅપ્લિને કહ્યું, હું 30 વર્ષથી અહીંયા રહું છું, મારે પ્રૂવ કરવાની જરૂર નથી, અને હું કેવો છું મને ખબર છે, અને હું મારા સામ્યવાદી સોશિયલિસ્ટ સમાજવાદી વિચારોને નહીં છોડું. અને એક મિનિટ અને મિનિટ પછી સ્વિટ્ઝર્લેન્ડ જતા રહ્યા, એમના પૈસા ત્યાં પડ્યા રહ્યા, ત્યાં એના સ્ટુડિયો ત્યાં એમનો પડ્યો રહ્યો, ત્યાં એમના સ્ટાફને પગાર આપવામાં આવ્યો, અને એ બધું જ થોડું ઘણું જે પાછું મળ્યું એમાંથી એ સ્વિટ્ઝર્લેન્ડની અંદર એક નાનકડા બંગલામાં છેલ્લે સુધી રહ્યા. અને એણે કહ્યું કે હવે મને ખબર છે કે હું વૃદ્ધ થઈ રહ્યો છું, આ બહુ અકળાવનારી સ્થિતિ છે, હવે મારાથી ફિલ્મો નહીં બને. બિલકુલ ગાલિબ મિશેલ છે કે ગો હાથ મેં જુંબિશ નહીં, આંખોમાં તો દમ હે, રહેને દે અભી સાગરો મીના બને આગે, બરાબર, મારા હાથ મારો ઉપડે નહીં, પણ દારૂનો ગ્લાસ તો મારી સામે રહેવા દે એવી વાત છે, કે છતાં બી હું સ્ક્રિપ્ટ લખીશ. અને રોજ સ્ક્રિપ્ટ લખતો, ડિસ્કશન કરતો, ક્યારેક તો મારી પિક્ચર બનશે. અને પછી 73માં ચાર્લી ચૅપ્લિનને બોલાવવામાં આવ્યો અમેરિકા, 52 થી વિચાર કરો કેટલો ટાઈમ થયો,
20 વર્ષ પછી 52-72 20 વર્ષ પછી એ પહેલીવાર અમેરિકા પાછો ફરે છે જ્યારે ઓસ્કાર એવોર્ડ્સમાં એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળે છે. જગતના ઇતિહાસમાં ઓસ્કાર એવોર્ડમાં સ્ટેન્ડિંગ ઓવેશન, ઊભા થઈને તાળીઓ પાડે ને, એ ઊભા થઈને તાળી પાડવાની જે અવધિ, જે સમય છે, એ પૂરી 18 મિનિટ સુધી એના સિવાય કોઈ આર્ટિસ્ટને મળી નથી. 18 મિનિટ એપિસોડ થયો ટીવીનો, ઊભા છે બધા તાળી પાડી રહ્યા છે. પણ મજાની વાત જુઓ, જ્યારે એને લઈ જવામાં આવે છે એવોર્ડ માટે, એ વ્હીલચેર પર હોય છે. એની ચોથી પત્ની ઉના ઓનિલ, યુજીન ઓલિનની ડોટર, એ ચોથી પત્ની, જ્યારે એ 54 વર્ષનો ત્યારે 18 વર્ષની છોકરીને પરણેલો. ચેપલીને બધા મોટા મોટા જ કામ કર્યા હતા, તો ત્યારે એની ઉંમર કે 72 હશે ને, એની પત્નીની જે બી ઉંમર હશે, એ લઈ જાય તો વિંગમાં કહે છે, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ફેસ ધ ઓડિયન્સ. તો કે ચેપલીન કમ, કે નહીં મારે બહાર નથી જોવું ઓડિયન્સ સામે. તો કેમ? કે નહીં, એ લોકો મને નથી ઈચ્છતા. એ લોકો પેલા યંગ ચાર્લીને જોવા માંગે છે, જે ઉછળતો કૂદતો હતો, એની મૂછ હતી, જે આમ નાચતો હતો, કૂદતો હતો, પડતો હતો, હું વ્હીલચેરમાં છું, મારે ઓડિયન્સના મનમાં એ ઇમેજ તોડવી નથી. એના હાથમાં આંસુ હતા. પછી બધા ઓર્ગેનાઇઝર્સના ફ્રેન્ડ્સના આવ્યા અને લઈ ગયા. ધીમે ધીમે બહુ સરસ મોમેન્ટ છે. ચેપલિન નામની ફિલ્મ પણ બનાવી છે એટનબરોએ. વિચાર કરો, એટનબરો કેટલો મહાન માણસ હશે કે એક ગાંધી પર ફિલ્મ બનાવી અને એક ચેપલિન પર બનાવી, આને કહેવાય ગંગા જમના. તો એ ઊભો થાય છે ધીમે ધીમે, પછી વ્હીલચેરને લાત મારે છે, અને પછી ત્યાં એક પેલું કાઢીને આમ એક્ટ કરે છે, અને લોકો 18 મિનિટ એને તાળી આપે છે. એ ઊભો થઈ શકતો હતો વ્હીલચેર સાહેબ. અને એના વિશે લખે છે કે મને નર્વસનેસ ટુ પરફોર્મ, કે મારી છેલ્લી એન્ટ્રી પણ જે હોય એ એવી ન હોય કે લોકોને મેં કે નહીં આ નબળો એક્ટર છે. એટલે અંત સુધી એ કલાકાર જ રહ્યો, કલાકાર તરીકે જીવ્યો, કલાકાર તરીકે મર્યો. ઇંગ્લેન્ડમાં એને સરનો ખિતાબ આપવામાં આવ્યો. પણ આ દુનિયા બી કમાલ છે. છેલ્લી એની ફિલ્મો જોવા જતી નહીં, એની ફિલ્મો હુટિંગ થતી, કારણ કે એનો સામ્યવાદી એનો વિચારો હતા, પ્રોગ્રેસિવ વિચારો હતા. અને એકવાર ચાર્લી ચેપલિન લુક અલાઈક કોમ્પિટિશન થઈ, ચાર્લી ચેપલિન જેવા દેખાડનારા માણસોની કોમ્પિટિશન, એમાં ચાર્લી ચેપલિને પોતે પાર્ટ લીધેલો અને એમાં એનો નંબર 21મો આવેલો. ચેપલિન વિશે ઘણી વાતો છે, હું ખાલી એનો એકાદ કોટ કહીને તમને હું પતાવી દઈશ વાત, કારણ કે મારી પાસે તો હસમુખ ગાંધીને બધું ક્યાં છે. ઇન્ટરનેશનલ હિન્દી ફિલ્મોનો માણસ હોય, અરે ક્યાં ગુજરાત લેવલ પર બધું ભૂલું હું. યા મેન એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ જીનિયસ. માણસ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે વ્યક્તિગત રીતે જીનિયસ છે. બટ મેન ઇન ધ માસ ફોર્મ ધ હેડલેસ મોન્સ્ટર, અ ગ્રેટ બ્રિટિશ ઇડિયટ દેટ ગોઝ વેર ઇટ્સ પ્રોડક્ટ. કે માણસ એકલો ત્યારે બહુ સારો હોય છે, ટોળામાં હોય છે ત્યારે રાક્ષસ બની જાય છે. અને આજ આજ સત્ય છે, કોમી ઇન્સાન, સેક્યુલરનો ગાળો આપવાનો, સામ્યવાદને ગાળો આપવાનો. જે લોકોએ ચેપલિનના પ્રેમને હાસ્યને સમજ્યું છે, એ કોઈ જ આવું બોલી નહીં શકે. અને એટલે જ મને લાગે છે કે માધ્યમો રહેશે, ફિલ્મો રહેશે, ડિજિટલ આવી જશે, ફોન પર આવશે, લોકો ચશ્માનો ફિલ્મ જોતા થશે, પણ ચેપલિનનો પેલો રખડું માણસ ક્યારેય ભટકશે નહીં, ભૂલાશે નહીં. કારણ કે સમરસેટ મોમ નામના બહુ જ મોટા માણસે ચેપલિન માટે એ રખડું, એ ટ્રેમ્પ જે આમ કરે છે, એના માટે લખ્યું છે કે માત્ર રખડું નથી, એ ગરીબ છે પણ દિલનો તવંગર છે, એ કવિ છે, એ સ્વપ્નદ્રષ્ટા છે, અને એ છે જે આપણે સૌએ બનવું જોઈએ, બની શકતા નથી. થેન્ક યુ વેરી મચ.